રહેશે. મારા ખ્યાલ જે હિસાબે સેટઅપ આપણે બેન્કિંગ ક્ષેત્રનું જે આપણે વાત કરી, અને મને લાગે છે કે બેન્કિંગ સ્ટોક્સ હજી પણ આઉટ પરફોર્મ કરી શકે છે, તો એમાંથી લાર્જ કેપ સ્ટોક્સ આઈસીઆઈસીઆઈ બેંક જે ગઈકાલે લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો, મારા ખ્યાલથી કન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે આઈસીઆઈસીઆઈ બેંકના અંદર. તો મને લાગે છે કે જે હિસાબે સેટઅપ છે, 875ના સ્ટોપ લોસ સાથે આઈસીઆઈસીઆઈ બેંક લોંગ કરવાની મારી સલાહ રહેશે. ઉપરમાં 950નો ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. સેકન્ડ સ્ટોક આપણે ડિસ્કસ કર્યો ઓટો સ્પેસના અંદરથી મહેન્દ્ર અને મહેન્દ્ર. મને લાગે છે કે ઓટો સ્પેસના અંદરથી મહેન્દ્ર મહેન્દ્ર આઉટ પરફોર્મ કરી શકે એમ છે. ટેકનિકલ સેટઅપ ઘણું સ્ટ્રોંગ જોવા મળ્યું છે, લોંગ બિલ્ટઅપ જોવા મળી રહ્યો છે સ્ટોકના અંદર. તો 1290ના સ્ટોપ લોસ સાથે લોંગ કરવાની મારી સલાહ રહેશે. ફર્સ્ટ ટાર્ગેટ 1370 અને સેકન્ડ 1420 સુધીના લેવલ્સ આપણને એમએનએમના અંદર જોવા મળી શકે એમ છે.